નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. હવે હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રા થશે. માર્ચમાં 31.30 લાખ નવા ડીમેટ ખાતા ખોલ્યા. બે મહિનામાં 11,000 વધ્યા સોનાના ભાવ. આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે, તો આવો શરૂઆત કરીએ. ચારધામ માટે પ્રથમ વખત ચાર્ટર્ડ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં 4 લોકો એક ધામની યાત્રા 3.5 લાખ રૂપિયામાં કરી શકે છે. જો ચારધામ માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર લો છો તો પ્રતિ વ્યક્તિ 1.95 લાખ આપવા પડશે. આ ભાડામાં આવવું જવું, રોકાવું અને ભોજન પણ સામેલ છે. હેલિકોપ્ટર પણ ત્યાં જ રહેશે. એક જ દિવસમાં પાછા ફરવાનું ભાડું 1.05 લાખ રૂપિયા હશે. ગૌરીકુંડથી 18 કિલોમીટર પહેલા ફાટાથી કેદારનાથ જાઓ છો તો એક તરફનું પ્રતિ વ્યક્તિ ભાડું 2,886 રૂપિયા થશે. ગયા વર્ષે તે 2,749 રૂપિયા હતું. ગુપ્તકાશીથી 4,063 રૂપિયા રહેશે, જે 3,870 રૂપિયા હતું. પહેલા હેલિકોપ્ટર સર્વિસનું બુકિંગ 15 દિવસના સ્લોટમાં થતું હતું. આ વખતે 1 મહિનાનું સ્લોટ રહેશે. કેરળ હાઈકોર્ટે લચ્છા પરાઠા પર 18% GST સ્થાને 5% ટેક્સ વસૂલવાનો હુકમ કર્યો છે. અદાલતે આ ચુકાદો મોડર્ન ફૂડ એન્ટરપ્રાઇઝીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીના સંદર્ભમાં સંભળાવ્યો હતો. કંપનીએ સરકારના એ આદેશને કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પરાઠા પર 18% GST લાગુ કરવો જોઈએ. સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલે આ દાવાનો વિરોધ કરતા એવો તર્ક કર્યો હતો કે સામગ્રી અને પ્રક્રિયા અલગ અલગ બાબતો છે. ઘઉંના લોટની તુલના પરાઠા સાથે કરી શકાય નહીં. જોકે અદાલતે સરકાર તરફથી કરવામાં આવેલી આ દલીલને ફગાવી દીધી હતી અને અરજદાર તરફથી કરવામાં આવેલી દલીલનો સ્વીકાર કર્યો હતો. સરકાર દ્વારા શરદી, ઉધરસ અને તાવમાં વપરાતી દવાઓ જનરલ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. એવું કહેવાઈ રહ્યું છે કે OTCની નીતિ પર કામ કરતી સમિતિ એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ મેડિકલને બદલે જનરલ સ્ટોર્સમાં વેચવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે, પણ હજુ અંતિમ નિર્ણય નથી લેવાયો. જો સમિતિ મંજૂરી આપશે તો સામાન્ય દવાઓ કે જે માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી તેવી દવાઓ આસાનીથી ઉપલબ્ધ થઈ શકશે. ગુજરાતમાં જન્મના દાખલાના ફોર્મેટમાં પ્રથમ કોલમ માત્ર બાળકના નામનું હોવાથી આધાર કાર્ડ પણ માત્ર બાળકના નામનું નીકળતું હતું. આધાર કાર્ડમાં બાળક સાથે પિતાનું સળંગ નામ આવતું ન હોવાથી સરકારી ઉપયોગમાં સમસ્યા ઉભી થતી હતી, જેને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ દ્વારા ઈ ઓળખ સોફ્ટવેરમાં જન્મ પ્રમાણપત્રના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં બાળકના પૂરા નામની કોલમનો ઉમેરો કરાયો છે, જેથી હવે પૂરા નામ સાથે દાખલો નીકળતા વાલીઓની મૂંઝવણ અને મુશ્કેલી દૂર થઈ છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી ચાલી આવતા જન્મના પ્રમાણપત્રના ફોર્મેટના પ્રથમ કોલમમાં માત્ર બાળકના નામનું જ કોલમ હતું. અટક સાથે માતા કે પિતાનું નામ બાળકના નામ પછીના બીજા ક્રમના કોલમમાં આવતું હતું, જેના કારણે જન્મના દાખલાના આધારે નીકળતા આધાર કાર્ડમાં માત્ર બાળકનું નામ જ આવતું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જે પણ રોકાણકારોને તેના MD અને CEO સુંદર રામન રામામૂર્તિના શિરસી ભલામણ કરતા ડીપ ફેક વિડીયો સામે ચેતવણી આપી છે. ઇનોવેટિવ ટેકનોલોજી મારફતે બનાવવામાં આવેલા કેટલાક ફેક, અનધિકૃત અને ફ્રોડ વિડીયો અને ઓડિયોને માર્કેટમાં ફેરવવામાં આવી રહ્યા છે, જેમાં BSEના ટોચના અધિકારીઓના નામે નકલી ઓળખ ઊભી કરીને શિરસી અને રોકાણને લગતી ભલામણો કરવામાં આવી રહી છે. વાસ્તવમાં BSEએ જણાવ્યું હતું કે તેના મેનેજિંગ ડિરેક્ટર અથવા CEO ફેસબુક અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આવા કોઈપણ સંદેશાવ્યવહારનું સમર્થન નથી કરતા. રિયલ એસ્ટેટ કંપની CBRE ભારતમાં વૃદ્ધોની વસ્તીને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં વિશ્વની 70% વૃદ્ધ વસ્તી ભારતીય વડીલોની હશે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે 2050 સુધીમાં ભારતમાં વૃદ્ધોની વસ્તી વર્તમાન સ્તરેથી 254% વધશે અને તેમની કુલ વસ્તી વધીને લગભગ 34 કરોડ થઈ જશે. CBRE દ્વારા આ રિપોર્ટ બહાર પાડવાનો ઉદ્દેશ ભારતમાં વૃદ્ધોની કાળજીના બિઝનેસનો અંદાજ લગાવવાનો છે. CBRE ઇન્ડિયાના ચેરમેન અને CEO અંશુમન મેગજીને જણાવ્યું છે કે છેલ્લા એક દાયકામાં સિનિયર લિવિંગ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે, જે તેની સ્વીકૃતિ દર્શાવે છે. માર્ચ 2024 સુધીમાં દેશમાં ડીમેટ ખાતાઓની સંખ્યા વધીને 15.138 કરોડ થઈ ગઈ છે. CDSL અને NSDLના ડેટા મુજબ માર્ચ 2024માં જ 31.30 લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. ફેબ્રુઆરીના અંતે આ સંખ્યા 14.825 કરોડ હતી. નાણાકીય વર્ષ 2023-24ની વાત કરીએ તો આ એક વર્ષમાં કુલ 3.69 કરોડ નવા ખાતા ખોલવામાં આવ્યા છે,
ગયા નાણાકીય વર્ષના દરેક મહિનામાં લગભગ 30.70 લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં તેમાં 32.25% વધારો થયો છે. માર્ચ 2023 સુધીમાં દેશભરમાં 11.45 કરોડ ડીમેટ ખાતા હતા. ડીમેટ ખાતાઓની સંખ્યામાં ઉછાળા પાછળના કારણોમાં શેરબજારમાં સતત વધારો, લોકસભાની ચૂંટણીમાં વર્તમાન સરકાર પાસેથી રિટર્નની અપેક્ષા અને દેશની જીડીપીમાં વૃદ્ધિની અપેક્ષા માનવામાં આવે છે. છેલ્લા 2 મહિનામાં ભારતમાં સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. સોનાની કિંમતો એટલી વધી ગઈ છે કે 2 મહિનામાં સોનાની કિંમતમાં 11,000 રૂપિયાનો વધારો થયો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર 23 ફેબ્રુઆરીએ 24 કેરેટ સોનાની કિંમત 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે 19 એપ્રિલે વધીને 73,000 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ છેલ્લા 2 મહિનામાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. IBJA અનુસાર 23 ફેબ્રુઆરીએ ચાંદીની કિંમત 69,653 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 19 એપ્રિલે વધીને 83,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. મતલબ કે 2 મહિનાથી ઓછા સમયમાં તે 13,797 રૂપિયા મોંઘી થઈ ગઈ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની આગામી કોમ્પેક્ટ SUV મહિન્દ્રા XUV 3XO 29 એપ્રિલે લોન્ચ કરવા જઈ રહી છે. આમાં કનેક્ટેડ કાર ટેકનોલોજી અને ક્લાઇમેટ કંટ્રોલ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કનેક્ટેડ કાર ટેકનોલોજી સાથે યુઝર્સ તેમના સ્માર્ટફોનથી ACને નિયંત્રિત કરી શકશે. આની મદદથી ગ્રાહકો કારમાં બેસતા પહેલા કેબિનને ઠંડુ કરી શકશે. આ કાર મહિન્દ્રા XUV 3XO ફેસલિફ્ટ છે, જેને હવે XUV 3XO નામ સાથે રજૂ કરવામાં આવશે. XUV 3XO એક્સ શોરૂમ કિંમત 9 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. સેગમેન્ટમાં તે મારુતિ બ્રેઝા, હ્યુન્ડાઈ વેન્યુ, કિયા સોનેટ, ટાટા નેક્સોન, રેનો કિગર, નિસાર મેગ્નાઇટ, મારુતિ ફ્રોક્સન અને ટોયોટા અર્બન ક્રુઝર ટેગર સાથે સ્પર્ધા કરશે. તો સમાચારોના લંચ બોક્સમાં જે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય, પણ જતા પહેલા કયા સ્ટોકમાં રોકાણ કરવું, કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા, મેળવો માર્ગદર્શન મની 9 એપ પર. મળશે તમારા દરેક સવાલના જવાબ મની 9 એપ પર. અત્યારે જ ડાઉનલોડ કરો મની 9 એપ.